શ્રી નારાયણ કવચ મંત્ર અણિમાદિક આઠ સિદ્ધિવાળા અને સંઘ ચક્રાદિક આયુધો ધારણ કરનારા શ્રીહરિ ભગવાન કે જેમને ગરુડ ઉપર બિરાજમાન થઈ હાથીનું મગરથી રક્ષણ કર્યું હતું તે ભગવાન મારી સર્વ પ્રકારે રક્ષા કરો. મત્સ્ય અવતાર ધારણ કરનાર ભગવાન મારી જળમાં રક્ષા કરો. વટુક વેશ ધારણ કરનાર વામનજી ભગવાન મારું પૃથ્વી પર રક્ષણ કરો. તી વિક્રમ ભગવાન આકાશમાં મારું રક્ષણ કરો. ભયંકર અટ્ટહાસ્યથી દિશાઓને ગજવનાર હિરણ્યકશ્યપુ જેવા દૈત્યના શત્રુ અને સર્વ સમર્થ એવા નૃસિંહજી ભગવાન જંગલમાં તથા યુદ્ધમાં મારું રક્ષણ કરો. પોતાની દાઢ વડે પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા યજ્ઞમૂર્તિ વરાહ ભગવાન મારી માર્ગમાં રક્ષા કરો. પરશુરામ ભગવાન પર્વતના શિખરમાં મારી રક્ષા કરો. અને લક્ષ્મણ તથા ભરતજીના મોટા ભાઈ રામચંદ્ર ભગવાન મારી પ્રવાસમાં રક્ષા કરો. નારાયણ ભગવાન અભિચાર તથા આળસ પ્રમાદથી મારું રક્ષણ કરો. ઉન્માદથી તથા ગર્વથી નર ભગવાનને બચાવો. દત્તાત્રેય ભગવાન પરમાત્માના સ્વરૂપનું વિસ્મરણ થવારૂપ દોષોથી મારું રક્ષણ કરો. અને સાંખ્યશાસ્ત્રના આચાર્ય કપિલ ભગવાન કર્મના બંધનથી મારી રક્ષા કરો. સનંદકુમાર ભગવાન કામદેવ થકી મારી રક્ષા કરો. હયગ્રીવ ભગવાન માર્ગમાં જતા દેવતાના અનાદરરૂપ અપરાધથી મારી રક્ષા કરો. દેવર્ષિવર્ય નારદજી ભગવાનની ભક્તિ કરવામાં થતા અપરાધથી મારી રક્ષા કરો. કૃમાવતાર શ્રીહરિ ભગવાન નરકથી મારી રક્ષા કરો. રોગજનક કુપત્ય ખાવાથી થતી પીડાથી ધનવંતરી ભગવાન મારું રક્ષણ કરો. ભૂખ તરસ શીત ઉષ્ણ માન અપમાન આદિ ધ્રંધથી થતા ભયમાંથી ઋષભદેવ ભગવાન મારી રક્ષા કરો. યજ્ઞ અવતાર ભગવાન લોક અપવાદથી મારી રક્ષા કરો. બલભદ્ર ભગવાન મનુષ્ય તરફથી થતા ઉપદ્રવમાંથી મારી રક્ષા કરો. ક્રોધરૂપી સર્પથી શેષ નારાયણ મારી રક્ષા કરો. પાખંડી લોકોથી બુદ્ધ ભગવાન મારી રક્ષણ કરો. અને ધર્મની રક્ષા માટે અવતાર ધારણ કરનારા કલ્કી ભગવાન કળિયુગના દોષોથી મારું રક્ષણ કરો. ગદાધારી કેશવ ભગવાન મારી પ્રાતઃકાળમાં રક્ષા કરો. મૌલ્ય વગાડનાર ગોવિંદ ભગવાન મારી સંગવકાળમાં રક્ષા કરો. શક્તિને ધારણ કરનારા નારાયણ ભગવાન પૂર્વહન કાળમાં મારું રક્ષણ કરો. અને ચક્રધારી વિષ્ણુ ભગવાન મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો. ત્રણ ધામ જના છે તેવા માધવ ભગવાન સાયંકાળમાં મારી રક્ષા કરો. ઋષિકેશ ભગવાન પ્રદોષકાળમાં મારી રક્ષા કરો. પદ્મનાભ ભગવાન અર્ધરાત્રિ પર્યત તેમજ મધ્યરાત્રિ કાળમાં મારું રક્ષણ કરો. શ્રી વત્સનું ચિહ્ન જને છે તેવા લક્ષ્મીકાંત ભગવાન પાછલી રાત્રિમાં મારું રક્ષણ કરો. તલવાર ધારણ કરનાર જનાર્દન ભગવાન અરુણોદયના આરંભમાં મારી રક્ષા કરો. દામોદર ભગવાન સંધ્યા સમીપ કાળમાં મારી રક્ષા કરો. કાળમૂર્તિ વિશ્વેશ્વર ભગવાન પ્રભાતમાં મારી રક્ષા કરો. પ્રલયકાળના અગ્નિશમાન તીક્ષ્ણ ધારવાળા અને ભગવાનની પ્રેરણાથી ચારે તરફ ફરનાર એવા હે સુદર્શન ચક્ર જેમ અગ્નિ પવન સાથે મળીને ઘાસને બાળે છે તેમ તમે મારા શત્રુ સેનાને બાળી નાખો. વીજળી જેવા તણખા ફેલાવતી હે કોમદકી ગદા તું ભગવાનને વાલી છે તો મારા યક્ષ રાક્ષસ ભૂત બાળગ્રહ વગેરે શત્રુઓને ભાગીને ભૂકો કરી નાખ. કૃષ્ણ ભગવાને વગાડેલ હે પંચજન્ય શંખરાજ તમે તમારા ભયાનક અવાજથી પ્રેત માતૃપિશાચ બ્રહ્મરાક્ષસ વગેરે ઘોર દ્રષ્ટિવાળોને ભગાડી મૂકો. તીક્ષ્ણધારવાળી અને તલવારમાં ઉત્તમ હે નંદક ભગવાનની પ્રેરણાથી તમે મારા શત્રુસેનાને કાપી નાખો. સ્વચંદ્રવાળી હે ઢાલ તમે ઉગ્ર દ્રષ્ટિવાળા અને પાપી એવા મારા શત્રુઓના નેત્રને ઢાંકી દો. વેદમૂર્તિ સમત ગરુડજી અને વિશ્વક્સેન મારી સર્વસ્થળે રક્ષા કરો. ભગવાનના મુખ્ય પાર્ષદો તેમના દિવ્ય નામ તેમના સ્વરૂપો તથા વાહનો આયુધો અમારા બુદ્ધિ ઇન્દ્રિય મન અને પ્રાણનું સર્વ આપત્તિ થકી રક્ષણ કરો. સમગ્ર જગત ભગવાનનું શરીર છે અને તેમાં ભગવાન શારીરિક રૂપે રહ્યા છે તેથી ખરેખર સમગ્ર જગત ભગવાન રૂપ છે. આવા સત્યજ્ઞાનથી મારા સર્વ ઉપદ્રવનો નાશ થાવ. પ્રલય અવસ્થામાં સઘળું જગત સૂક્ષ્મરૂપે ભગવાનના તેજમાં લીન થઈ જાય છે ત્યારે ભગવાન એકલા જ પાસે છે અને તેજ ભગવાન ફરી સૃષ્ટિ સમયે ભૂષણ આયુધ નામ રૂપ તથા જળ ચેતન શરીરને પોતાની માયા વડે ધારણ કરે છે. આવું સત્યજ્ઞાન મને છે માટે સર્વજ્ઞ ભગવાન પોતાના શરીર રૂપે સર્વ વસ્તુમાં રહી સર્વ સ્થળે નિરંતર મારું રક્ષણ કરો. અંતમાં મહાતેજસ્વી નૃસિંહજી સર્વ દિશાઓમાં સર્વ સ્થળમાં તથા
શરીરની અંદર અને બહાર મારું રક્ષણ કરો. ઇતિ શ્રીમદ ભાગવતના ષષ્ઠમ સ્કંદના અષ્ટમ અધ્યાયમાં વિશ્વરૂપે ઇન્દ્રને કહેલ નારાયણ કવચ સંપૂર્ણ. આ નારાયણ કવચ મંત્રનો પાઠ કરનાર સર્વ બ્રહ્મથી મુક્ત થાય છે અને તેના સર્વ મનોરથો સિદ્ધ થાય છે.